ગુડ મોર્નિંગ, નમસ્તે, કેમ છો મિત્રો? હું છું ડોક્ટર તીર્થ વ્યાસ, અમદાવાદમાં અમૃત ગાયનેકેન ઓર્થોપેડિક હોસ્પિટલમાં સ્પોર્ટ્સ ઇન્જરી અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તરીકે કાર્યરત છું. અને ઘણા બધા દર્દીઓ દ્વારા અમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે હિપનું એવીએન એટલે શું. એટલે મિત્રો, પહેલા તો મારે તમને એ કહેવું છે કે આ કોવિડ જે આપણે પેન્ડેમિક જોયો, એના પછી આ હિપ જોઈન્ટમાં ઘણા બધા દર્દીઓને હિપ એવીએન નામનો પ્રોબ્લેમ જોવા મળે છે. અને હિપ એવીએન એટલે એ વાસ્ક્યુલર નેક્રોસિસ જેમાં જે સાંધો હોય છે. હવે આ મોડેલ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આ હિપ જોઈન્ટ છે, આ રીતે ઘોડો ફરતો હોય છે અને થાપાના પગમાં આપણી પગની મુવમેન્ટ આ રીતે થતી હોય છે. હવે જ્યારે આ ઘોડો સુકાઈ જાય ત્યારે હિપ આર્થરાઇટિસ નામનો પ્રોબ્લેમ જોવા મળે છે. દર્દીને થાપાના ભાગમાં ખૂબ જ દુખાવો થતો હોય છે. એના બીજા કારણો જો સમજવાનો પ્રયત્ન કરીએ તો મોસ્ટ કોમન કોઝ જે કહેવાય એ ઇડિયોપેથિક છે. બીજું સ્મોકિંગ, આલ્કોહોલ, પછી સ્ટીરોઇડ, આ બધા અમુક કારણો હોય છે જે આ ઘોડાને સુકાઈ નાખે છે. આવા પ્રોબ્લેમમાં જો ગ્રેડ 1 અને ગ્રેડ 2 નામનો પ્રોબ્લેમ હોય, મીન્સ કે ગ્રેડ 1 અને ગ્રેડ 2 સ્ટેજમાં હોય, તો આપણે ઘણા બધા ઓપ્શન્સ હોય છે. જેમ કે આપણે એને દવા દ્વારા મટાડી શકીએ. પછી બીજું આવે છે એક ઓસ્ગ્રો નામની પદ્ધતિ, જે લેટેસ્ટ ટેકનોલોજી છે. ઓસ્ગ્રોમાં દર્દીના સ્ટેમ સેલ્સ આપણે લેતા હોઈએ અને પછી એ સ્ટેમ સેલ્સ આપણે લોનાવાલા મોકલીએ છીએ લેબમાં, એને મલ્ટીપ્લિકેશન થાય અને પછી એ આપણે બીજા સ્ટેજમાં દર્દીના ઘોડામાં આપણે ઇન્જેક્ટ કરતા હોઈએ છીએ. અને રિઝલ્ટ, ઇનિશિયલ રિઝલ્ટ જે અર્લી રિઝલ્ટ કહેવાય, એ ખૂબ જ પ્રોમિસિંગ છે. અને આ ઓપ્શન્સ અમે ઘણા દર્દીઓને આપેલો છે અને અમારા ઘણા દર્દીઓ સારા પણ થયા છે. બીજો ઓપ્શન છે કોર ડીકમ્પ્રેશન, જેમાં આપણે જે ખરાબ પોર્શન હોય એને કાઢી દેતા હોઈએ છીએ અને પછી સારું બોન ઇન્જેક્ટ કરી દેતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, અહીંયાથી આપણે ડ્રીલ કરતા હોઈએ અને એ ડ્રીલના માધ્યમથી ખરાબ બોનને કાઢી દઈએ અને પછી સારું બોન ઇન્જેક્ટ કરીને ત્યાં આગળ દર્દીને સારું થાય, રાહત થાય એના માટેની દવા આપતા હોઈએ છીએ. ત્રીજા અને ચોથા સ્ટેજમાં બહુ ઓપ્શન બચતા નથી, એટલે આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ એટલે કે સાંધો બદલવાના ઓપરેશનની સલાહ આપતા હોઈએ છીએ. મિત્રો, આ છે નાનકડો વિડીયો, પણ જો આના રિલેટેડ તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ પ્રશ્ન હોય, તો તમે કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો. અમે બીજા આવનારા વિડીયોમાં તમને ચોક્કસપણે જવાબ આપીશું. થેન્ક યુ.